પહેલાં જે આવાસની વાત કરીએ ત્યારે કેન્દ્રના જે આવાસ યોજના હતી એમાં 40 થી 45 હજાર રૂપિયા આવાસના હતા. મોદીજી જ્યારે અમારા ગુજરાતમાંથી પ્રધાનમંત્રી બન્યા અને એમણે પ્રધાનમંત્રી આવાસ યોજના એક એવી જાહેર કરી અને એવું નક્કી કર્યું કે મારા દેશની અંદર 2022 સુધીમાં એક પણ વ્યક્તિ ગરીબ કુટુંબનો મકાન વગર વંચિત ના રહી જાય, અને એ યોજના દાખલ થયા પછી એમણે મકાનમાં લેબર ચાર્જ સાથે આજે કમસે કમ 1.5 લાખની આસપાસની રકમ મળે. મારા પોતાના ગામની અંદર આજની તારીખે 120 મકાન પ્રધાનમંત્રીના મંજૂર થયા છે, એમના ચેકો મળી ગયા અને માણસો પોતે કામ કરીને સારામાં સારા મકાન પોતાને રહેવા માટે બનાવી રહ્યા છે. અને ગરીબમાં ગરીબ માણસ કે એમને બીપીએલ ના હોય, એપીએલ ના હોય, કોઈ પુરાવો ના હોય, પણ ગરીબ કુટુંબો હોય એને 100% આ મકાન સીધું નેટવર્ક કોઈની લાગવગ વગર આ સરકારે આપવાનું નક્કી કર્યું. અને કેન્દ્રમાંથી યોજના આવી અને અમારે અહીંયા ગુજરાતમાં પણ ભાજપની સરકારને લીધે સીધો ફાયદો ડાયરેક્ટ જે લાભાર્થી છે એને, એનો કોઈ વચેટિયો નહીં, કશું જ નહીં, એને એના બેંકના ખાતામાં જ પૈસા જાય. આજે પહેલાંની સરકારની વાતો કરીએ તો 100 રૂપિયા નીકળે તો અહીંયા આગળ આવતા આવતા 2 કે 3 રૂપિયા કદાચ ગરીબ સુધી પહોંચે. આ એક એવી સરકાર છે ને કે વચ્ચે એનો એક પણ રૂપિયો ચાવ ના થાય, સીધો લાભાર્થી પાસે જાય. પહેલાં જે કોંગ્રેસ સરકારમાં હતું કે લેબર કામ કરવા જાય એને કોન્ટ્રાક્ટર રોકડો પૈસા આપે, આજે દરેક યોજના એવી છે કે એના બેંકના ખાતામાં પૈસા આવે એટલે એને જાતા જ મળે ને, સીધો ફાયદો છે. મોદીજીની વાત કરીએ, નરમ ડેમની જે કંઈ કંઈ કામ બાકી હતું જે થતું નહોતું, એમના વડાપ્રધાન બન્યા પછી આ નર્મદા ડેમનું પૂરેપૂરી લીલી ઝંડી મળવાથી એમણે સિંચાઈ પ્રધાનમંત્રી યોજના જે દાખલ કરી, આવા સમયે અને આવા સમયે જ્યારે મોકો ગુજરાતને મળ્યો હોય અને બીજેપીની સરકાર જો અહીંયા ગુજરાતમાં હોય અને કેન્દ્રમાં પનોતા પુત્ર જો નરેન્દ્ર મોદી હોય તો કોઈ કમી ક્યારે રહેવાની નથી. એટલા માટે હું કહું છું કે ગુજરાત અમેરિકાથી બી આગળ નીકળી છે 5 વર્ષ પછી. પ્રધાનમંત્રી સિંચાઈ યોજનાને લીધે આજે મારા પોતાના ગામની વાત કરું તો 8 તલાવ છે અને નર્મદા કેનાલમાંથી અમારા 8 તલાવના પાઇપલાઇનના જોડાણ થઈ જાય તો અમારે ગમે તેવા દુષ્કાળમાં પણ પાણીનો કોઈ સામનો કરવો નહીં પડે. જ્યારે નજીકમાં અમારી પાનમ નદી જઈ રહી છે એમાં પણ અમને કેનાલમાંથી પાણીની પાઇપલાઇન મળી જવાની, જેમાં સિંચાઈ યોજના દાખલ થઈ છે એક જ માટે દાખલ કરી છે એમણે કે દરેક તલાવો ભરો, નદીઓનો જોડાણ કરો, દરેકને જેમ સડક જોડતી કરી છે ને મોદીજી નર્મદા કેનાલને દરેક નદીઓમાં જોડાણ કરી દેવાના છે. જાહેરાત થઈ ચૂકી છે અને એ 100% જે કરે બોલે છે કરે જ છે. અમારા માટે તો બીજી મોટા મોટું ભાગ્ય કહેવાય કે અમારો ગુજરાતી જ્યારે વડાપ્રધાન તરીકે બેઠા હોય તો અમારે માગવાનું ના, કેમ કે શૂન્યમાંથી સર્જન થઈને ગયા છે ને. એ ઘરની જમીન પરથી માટીને જોઈને ગયા છે કે ગુજરાતની માટીને શું જરૂર છે, માગવું નહીં પડે. ગુજરાતનો વિકાસની કોઈ કમી નથી રહેવાની અને અમારા ગુજરાતની અંદર કોઈ મતદાર એવો ખરાબ નથી કે મોદીજીને ભૂલી જાય.